गुजरात के वडोदरा शहर में बिजली के स्मार्ट मीटर का विरोध बढ़ता जा रहा है। आज ये विरोध समा इलाके में भी देखा गया। वडोदरा में स्मार्ट मीटर को लेकर लोगों का असंतोष और विरोध बढ़ता जा रहा है। लगातार अलग अलग इलाकों से स्मार्ट मीटर की शिकायतें सामने आ रही हैं, जिसमें स्मार्ट मीटर का बैलेंस फौरन पूरा हो जाता होने की शिकायत लोग कर रहे हैं। नवा मीटर हमारा काढ़ी नाखो, जूना मीटर आपी जाओ। नवा मीटर में हमारे रिचार्ज करावानो जाते पावतो नथी, बीजा ने कहू पड़े छे। नवा मीटर हमने उल्लू बनाई नाखी गया छे, हमें ना पाड़ी थी तो हमने हमने वो कीधु मीटर वाला है कि तमे अत्यारे नहीं नखाओ तो तमारे पछी 5000 रुपया नखरी खर्ची ने नखाव पड़से, कम्पलसरी छे, अत्यारे फ्री में छे। एटले अमे लोग नखाई दीधु, नखाया पछी 4 दाड़ा पछी 2000 नु रिचार्ज करायु। लाइट गई एटले परम दिवसे खरी 4000 नु रिचार्ज करायु। अमारे कमाई कमाई जीबी ने धरवानी छे। स्मार्ट मीटर लगाओ एनो वादो नथी, पण पब्लिक ने स्मार्ट बनाओ, एमने अवेर करो, એમને જાગૃત કરો કે મીટર લગાવવાના ફાયદા શું છે, ગેરફાયદા શું છે। અત્યારે આવેલા બધા મોટા ભાગના લોકો ને એ ફરિયાદ છે કે એ લોકોનું 1800 કે 2000 રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું, આ 20 દિવસના રિચાર્જમાં એ લોકોને 1200 1500 1500 રૂપિયાનું બિલ આવવા માંડ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ચૂંટણી પછી લોકોને ઉલ્લું બનાવવાનો ધંધો કરી રહી છે, પૈસા પાછા મેળવવાનો ધંધો કરી ગયો જેવું લાગી રહ્યું છે। ફતેગંજ, સુભાનપુરા સમેત કે ઇલાકો મે વિરોધ કે બાદ આ સમા મે ભી સ્માર્ટ મીટર સે પરેશાન ઉપભોક્તાઓને જીઈબી સબ ડિવિઝન કાર્યાલય પહોંચકર હલ્લા બોલ કિયા। યહાં ધરના દેતે હુએ સ્થાનીય નિવાસીઓને કાર્યાલય મે આવેદન પત્ર દેકર ફિર એક બાર પુરાને મીટર લગાને કી માંગ કી ગઈ। સમા વિસ્તાર થી લે આખા વડોદરા શહેર માં અત્યારે મીટરો માં ખૂબ મોટી બૂમો પડી રહી છે। સ્માર્ટ મીટરો લગાવવાની કોઈ જરૂર નથી। જે લોકોને ઓનલાઈન બી નથી આવડતું ફોર્મ ભરતા કે મીટર મોબાઈલ વાપરતા, એ લોકો કેમનું ઓનલાઈન બિલ ભરશે? અમારી સરકારને એક જ વિનંતી છે કે જે મીટરો લાગેલા છે યથાવત રાખો, અને જે ભણેલા ગણેલા છે કે લાગે કે મારે સ્માર્ટ મીટર નાખાવું છે તો એમને નાખી આપો। જે ગરીબ જનતા છે એમને રહેવા દો, આવે આવા મીટરો રહેવા દો, અને પહેલા મીટરોની ચકાસણી કરો। જે મીટર લગાવે છે તો 2 કે 5 દિવસમાં મીટરનો જે પૈસા રાખ્યા હોય એ બધા વપરાઈ જાય છે, એટલે મીટરોમાં બી ખામી છે, એટલે ચકાસણી થવી જોઈએ। 2 મહિના એનું રીડિંગ જોવા પડે, પછી પબ્લિકમાં જઈ એને સમજાય, અને પછી આ મીટરો નાખવા જોઈએ। કન્ઝ્યુમર કા આવેદન મિલા હૈ, ઉનકા જો ભી પ્રશ્ન હૈ યા પ્રોબ્લેમ હૈ વો હમ સોલ્વ કરને કા પૂરા પ્રયત્ન કરેંગે। અગર જરૂરત પડી તો હમ હમારી ઉપર કી ઓફિસ કો ભી ઇસકા રજૂઆત કરેંગે, ઓર જો ભી હમકો ઉનકે ગાઈડન્સ મિલેગા આગે કી કાર્યવાહી કરેંગે। અભી જો પ્રોબ્લેમ આ રહા હૈ કે ઉનકા જો ડિસકનેક્ટ હો જા રહા હૈ તો જો ઉનકા જો કેલ્ક્યુલેશન જો હૈ કેસે ઉનકા પર યુનિટ કિતના ઉનકા રેટ હૈ વગેરે વો ઉનકો સમજ નહીં હૈ તો વો હમ ઉનકો સમજાને કા પૂરા પ્રયત્ન કરેંગે।